નમસ્કાર બોલ્યા આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામે આપણે આવેલા છે નવ યુવાનો રોડ પર બની ગયા અગાઉ આપણે રેસલીની દુકાન પાસે બધા ઉભા તા વાત કરી આપણે આજે જે સાંપ્રત સવાસ્ય આવે છે એની પણ ચર્ચા સાથે નવ યુવાન જે નવા મતદારો છે એની પણ વાત કરીએ સાહેબ તમારું નામ શું છે પર્વત ભીલપુર આખું નામ પર્વત અચ્છા તમે અહીંયા જ ભીલપુરમાં ભીલપુરમાં ખેતી કરી હોય ચૂંટણી છે વિધાનસભા

બરાબર હવે કોંગ્રેસ ખાલી અહીંયા વિકાસના નામે ઢચ છે કામ કરવું એ અમુક પાર્ટીઓ કેવું કે અત્યારે જો જે વિધાયકો અહીંયાથી ચૂંટાઈને ગયા છે અત્યાર સુધી કોઈ જોયું નથી અહીંયા અમારી સામે કોઈ કે અમારા ગામની કોઈ મુલાકાત લીધી નથી એટલે આ વખતે તો જોઈએ છે પરિવર્તન જેવું નક્કી છે આ વખતે હા બદલાવ લાગશે હા આમ આદમીમાં વધારે ધ્યાન આપે છે લોકો હા કેમકે સરકારી જે વખતે કેજરીવાલની જે મફત ગેરંટી છે ત્રણ ત્રણસો યુનિટ વીજળી ફ્રી પછી કેજરીવાલના જે આશ્વાસન છે કેજરીવાલની ગેરંટી છે તે લોકો યુવાનોના માણસ પટ પર ઘર આ ઘર કરે છે લોકોને એની પર વિશ્વાસ વિશ્વાસ છે કેમ કે સત્તા એવું તમે કેમ માનો એમાં એવું છે કે ભાજપ સરકાર હતી અત્યાર સુધી હતી એ લોકો વાયદા કરે છે પણ એના વાયદા પૂરા થતા નથી અને કેજરીવાલ જે આપે છે એ ગેરંટી કાર્ડ સાથે એના કામ આપે છે ગેરંટી પ્રમાણે ના કરે તો

એમાં કે ભ્રષ્ટાચાર પર ધ્યાન નહીં આપતા આ લોકો કે ભલે ચૂંટાઈને જતા રહી અમારા ગામમાં એવું ગઈ સાલ બધા નળ ઉભા કરી રાખે ખરેડી અત્યારે નળ બધા ઉથલી પડ્યા કોઈ પાણી એક વાર હજુ આવ્યું નહીં નલ સે જલ નલ સે જલમાં અરે તમે તપા કરો આ બાજુ બધા નળ ઉથલી પડ્યા કોઈ પાણી હજુ આવતું નહીં ખાલી રસ્તા ઉખો નળ એ ગઈ સાલ એક વર્ષ થઈ ગયું બરાબર એટલે ભ્રષ્ટાચાર પર આ સરકાર કે ભાજપ કોંગ્રેસ કોઈ ધ્યાન આલતું નહીં એટલે લોકો પરિવર્તન માંગે છે હવે એટલે બધું ખાસ તો ભીલપુરમાં આમ તો પંચોતેર ટકા છાડ ઉપર જ જાય છે વોટ આવતા શૌચાલયો શૌચાલયમાં બહુ કૌભાંડ છે ખાલી બાર દરવાજા ઉભા કરી દીધા અને અંદર કોઈ હોય ના કુવો ના હોય ને પૈસા સબડી જાય ભ્રષ્ટાચાર પર કોઈ આ સરકાર ધ્યાન નહીં આપતી બરાબર અને જે આ જે કોંગ્રેસમાં ટિકિટ મળીએ વારસાગત ફાધર કરી જાય પછી પુત્રને મળે આ બાજુ ભાજપમાં ટિકિટ મળીએ પણ ફાધર કરી જાય કોંગ્રેસ એટલે હવે શું છે કોઈ નવી પેઢી પાર્ટી પાર્ટીને લાવીએ એટલે પરિવર્તન પર ધ્યાન લોકો વધારે આપે છે આમ આદમી વધારે રેસ ચાલે છે અત્યારે એ આમ આદમી પાર્ટીના પણ અહીંયા કાર્યકરો છે અરે બહુ કાર્યકરો છે એ થોડા એવા હોય કે એવા ચાળિયા જેવા એ બસ ફાવે ભાજપ કોંગ્રેસની વાત કરે બાકી ખાસ તો બદત તો આમ આદમીની વાત કરે છે ભલે આવે કે ના આવે પણ જો એવી પાર્ટી પર ધ્યાન લે તો હારું રે બરાબર કેસસ સાહેબ તમે જેમ કીધું આ પ્રતિકભાઈ જે રીતે વાત કરી છે મારું નામ સચિનભાઈ મારું નામ છે ફિલપુરથી અહીંયા નો છું મે તો અમારે અહીંયા એવું છે જેમ કીધું આ પ્રતિકભાઈ જેમ કીધું

કે હેડપંપ અમારે અત્યારે છે અમારે ઘરમાં કોઈ કૂવો નથી કોઈ વસ્તુ નથી હેડપંપ અમને મળેલો છે પણ એમાંય પાણી છે ને બરોબર રીતે આવતું નથી અને જે પેલું નલ છે જલ યોજના છે એમાંય અમારે કોઈ પાણીનો કોઈ ઉકેલ થતો નથી કાયમ માટે કોઈ આવતું નથી ને કશું ને ખાલી શોભાના ગોઠિયા જેવું બેહાડેલું છે બસ જ છે બીજું કઈ છે નહીં પાર્ટી આવશે હવે આવે ત્યારે બધી ખબર પડે

આદિવાસી છે બધી હશે બીજું કઈ કહેવામાં બસ અને આ વર્તે પરિવર્તન થાય વી ઈચ્છા છે અને રાઠો દિનેશભાઈ બચુભાઈ તમે શું કરો છો બસ આપણે ખેતી જ કરીએ છીએ બધા ખેડૂત જ છે મોટા ભાગના તમારે ખેત ખેડૂત ખેતી કરે તો સિંચાઈની વ્યવસ્થા હું સિંચાઈની વ્યવસ્થામાં તો એવું છે પોતપોતે થોડું થોડું કાયલું છે કૂવા છે મશીન છે બાકી બીજું તો સરકારી આવે છે અહીંયા કંઈ નથી બસ ખાલી સુબાના ગાંઠિયા છે કચ્છ સૌરાષ્ટ્ર પાણી તમે એ ઊની અપેક્ષા રાખતા જ પણ અપેક્ષા તો રાખી છે પણ મળવું જોઈએ ને ગુજરાત માંથી જો જતો હોય બાર એટલે સુધી પાણી આપે તો અમે છે કે અહીંયાથી સૌરાષ્ટ્ર સુધી પાણી આપીએ તો અમને તો પ્રાથમિકતા મળવી જોઈએ ને પહેલા સરકારે એ પેલા વિચાર કર્યો કે જે નજીકના લોકો છે એને પહેલા પ્રાથમિકતા મળવી જોઈએ પછી આગળના લોકોને વિચારવું જોઈએ ખરું કે ચૂંટણી નજીક આવે તો અત્યારે બે ધડક કામ ચાલે છે પણ એ તો શોભાના કાંઠિયા જેવું જ છે રોજગાર નું છે રોજગાર રોજગાર બધા બેકાર છે અત્યારે શિક્ષિત યુવાનો ખરા ટોટલી અહીંયા એમ એ મેં અત્યારે ગ્રેજ્યુએટ છું હું પડેલા છો હું અત્યારે બીઆરએસ કરેલું છું બીઆરએસ અત્યારે મારે લગભગ વીસ વર્ષ વીસ બાવીસ વર્ષ થઈ ગયા અત્યાર સુધી કોઈ એની જાહેરાત નથી નો કોઈ જ નથી રોજગાર તમારે કોઈ રોજગાર નથી તમે અત્યારે ખેતી કરીએ છીએ તમારા છોકરા છોકરો મારો ભણે છે

તો છોટાઉદેપુર જિલ્લો બન્યો તો એનામાં કોઈ બી ઇન્ડસ્ટ્રી કે અત્યાર સુધી કેટલા વર્ષ થઈ ગયા બે હજાર તેર કે ચૌદના વર્ષથી ત્યારથી છે અહીંયા જિલ્લો બન્યો ત્યાર સુધી કોઈ ઇન્ડસ્ટ્રી નથી થઈ જો બાકી બાકી જે ગામના જે બાલ બાલ જે લોકો સ્થળાંતર કરે છે એ ના થાય તો આ એનો વિકાસ થોડો દેખાય ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ અને ઉદ્યોગો હોવા જોઈએ બીજા પ્રાંતોમાં હોય છે તો હા બધા બધા છે માટે સિંચાઈ માટે પાણી પાણી સિંચાઈ બાજુમાં તમારે નજીકમાં જ સુખી ડેમનું સરોવર આવેલું છે સુખી અહીંયા નથી આવતું ને એ તો પ્રોબ્લેમ છે બધા બાકા પડી ગયા છે અહીંયા કોઈ છે એના એના પર કોઈ બી સરકાર ધ્યાન નથી લેતી આ ભાઈ ના મેં એમ કહું છું અહીંયા થી નજીકમાં મારે કેટલું અહીંયા થી નું લગભગ માનીને ને ચાલો તમારે સાત થી આઠ કિલોમીટર માં છિંજર આ છિંજરવાણી જે ગામ છે ચાર પાંચ કિલોમીટર ગામ છે એમાંય છે ને પાણીની સિંચાઈ બધાને ખેતી માટે પાણી મળતું છે હા અમારા ગામમાં કોઈ અહીં પાણીની કોઈ સુવિધા નથી ખેડૂતોને છે ને બિચારોને બહુ તકલીફ થાય છે કોઈને બોર નથી તો આ કોતળાનું કોતળનું પાણી લે છે પણ કોતડનું પાણી અત્યારે સુકી ગયું કઈ રીતે પાણી બધા લેતા વસ્તુ અહીંયા નજીકમાં પાણી છે પણ અમને પાણી મળતું નથી એ સુકી ડેમનું અહીંયા સુધી આવતું નથી આ ગામમાં પાણીની એવો તકલીફ છે થેન્ક યુ સર આપણે વાત સાંભળી અને અહીંયા જે ગામના લોકો છે બિલકુલ ગામની આ અવાજ છે બિલકુલ ગામના યુવાનો છે એવો આક્રોશિત છે અને તેઓ કહી રહ્યા છે અહીંયા બદલાવ જોઈએ છે અમે સત્યાવીસ વર્ષ સુધી એક જ સરકાર જોઈ હવે કેજરીવાલને કેજરીવાલને કેમ એ નહીં કરે તો એમની ગેરંટીને એમના જે આત્મવિશ્વાસનો રણકો છે એની પર ભરોસો છે આ યુવા પેઢી નવી જનરેશનનો અવાજ છે નવી જનરેશન આમ આદમી પાર્ટી તરફ ઝૂકી રહી છે પણ આ ગામમાં મિશ્ર વાતાવરણ છે કોંગ્રેસ ભાજપ અને આમ આદમીનું જે યુવાનોએ વાત કરી તેઓ આમ આદમીને વરેલા છે એટલે પણ હોઈ શકે છે કે આમ આદમીનો અવાજ અહીંથી ઉઠી રહ્યો છે અહીંયા મિટિંગો પણ થાય છે આવતીકાલે પણ કોઈ આમ આદમીની મિટિંગ છે ને અહીંયા બધા આવે છે પાર્ટીવાળા પરંતુ પોતપોતાનો પ્રચાર કરે છે લોક મત ક્યાં જશે અને કોણ જીતશે એ તો આપણને જ્યારે રિઝલ્ટ આવશે આઠમી ડિસેમ્બરે ત્યારે ખબર પડશે અહીંની જે વસ્તી છે એમની જરૂરતો અહીંયા જે કામો થયા છે એનાથી સંતોષથી અને અહીંના જે પીવાના પાણીની યોજનાઓ છે ફારસ નીવડી છે તેવી બધી વાતો આપણે સાંભળી આપણે આગળ બીજી પણ વાત